हेलो फ्रेंड्स, हूँ छू रवि परमार। आज वीडियो में जो कि आप स्क्रीन पर जो रहा छो, हूँ आपने शीखवा जा रहा छू इंग्लिश टेन्स नो स्ट्रक्चर। जो मित्रों, एवं है कि अंग्रेजी ए कोई अपने कही है कि व्याकरण अंदर वाक्य रचनाओ है, याद रखवा अंग्रेजी तमने आवड़ी जाए ये बिल्कुल खोटी बात है। एना साथ हूँ संपूर्णपणे सहमत छू। पर जयरे ते इंग्लिश शीखवा शुरुआत कर रहा छो, का तो पछी तमे आगळ शीखेलू बधुं भूली गया छो, तो एने याद कई रीते करी शकाय, के पछी जे लोकोने एना विशे समज नथी तो ए समज केवी रीते केळवी शकाय, एना माटे आ वीडियो बनावेलो छे। जेमां खास करीने अंग्रेजी जे टेन्सीस छे, एम तो अंग्रेजीमां 12 टेन्सीस छे, पण आपणे 9 टेन्सनी वात करवाना छे अहींया। तो आ 9 टेन्सनी जे वाक्य रचना छे ए विद्यार्थीओ माटे अने बीजा घणा व्यक्तिओ माटे याद राखवी मुश्किल बनी रहे छे, तो एने सहेली रीते याद कई रीते राखी शकाय ए हूँ आपने आजनी वीडियो में बतावा जई रह्यो छूं। तो मित्रों, जुए कि कई रीते आसानी थी आपणे अंग्रेजीना जे 9 टेन्स छे एनी वाक्य रचना ने सहेलाई थी 15 मिनिट में, बस 15 मिनिट में याद राखी शकीए। तो वीडियो पूरेपूरी जोवी, जो आप समझवा मांगता हो कि आ वाक्य रचना तमने सरळताथी कई रीते याद रही जाए, तो पूरेपूरी वीडियो जरूर जोजो। तो आओ शुरू करिए। जो आप जोई शको छो कि अहीं एक नानकडुं टेबल मैं बनावेलू छे, अने ए टेबल में तमने वर्ब्स ने जुदी जुदी रीते क्लासिफाई करेला छे। वर्ब्स एटले के क्रियापदो, एवा शब्दों के जे क्रिया दर्शावता होय तेने आपणे वर्ब कही शकीए। अ वर्ड देट इंडिकेट एन एक्शन, एवुं अंग्रेजीमां कहेवाय। ओके, तो गुजरातीमां आपणे सरळ रीते समजीए तो एवो कोई पण शब्द के जे क्रिया दर्शावतो होय, पण अहीं आपणे ए अर्थमां जोवानुं नथी। तो क्या अर्थमां जोवानुं छे? जुओ टेबलमां वर्ब्स એટલે કે ક્રિયાપદ, ક્રિયાપદને આપણે બે ભાગમાં વહેંચી દીધા, એકને નામ આપેલું છે ડુઈંગ વર્બ્સ। મિત્રો, જે અંગ્રેજી શબ્દ છે એ જ યાદ રાખવાની કોશિશ કરશો તો ધીમે ધીમે આપણે સમજવામાં સરળતા રહેશે। ડુઈંગ વર્બ એટલે કે એવા શબ્દો કે જે ફક્ત ક્રિયા જ દર્શાવે છે, અને હેલ્પિંગ વર્બ, હેલ્પિંગ વર્બ એટલે કે એવા ક્રિયાપદો કે જે આપણે કહી શકીએ કે કારની રચનામાં ઉપયોગી થઈ જાય છે, જે ડુઈંગ વર્બ સાથે ઉપયોગમાં લેવાઈને કારની રચના કરે છે, અને સાથે સાથે બીજી ઘણી અલગ અલગ પ્રકારની વાક્ય રચનાઓની રચના કરવા માટે પણ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે। તો હેલ્પિંગ વર્બ એ ડુઈંગ વર્બને હેલ્પ કરે છે, તેથી જેને શું કહેવામાં આવે છે? હેલ્પિંગ વર્બ। તો જોઈએ, ડુઈંગ વર્બમાં તમે જુઓ છો ટુ સી, ટુ ડ્રિંક, ટુ પ્લે, ટુ રાઇટ, ટુ ઈટ, ટુ બી, ટુ હેવ અને ટુ ડુ। ટુ સી એટલે જોવું, એ જ રીતે આપણે ક્રમાનુસાર જોઈએ તો ડ્રિંક એટલે પીવું, પ્લે રમવું, રાઇટ લખવું, ઈટ ખાવું, ટુ બી એટલે હોવું, અસ્તિત્વ હોવું એવો કંઈક મતલબ થાય, હેવ એટલે ની પાસે હોવું, કાં તો પછી માલિકી હોવી એવો અર્થ પણ થાય, ટુ ડુ એટલે કંઈક કરવું। એ જ રીતે તમે હેલ્પિંગ વર્બમાં જુઓ તો એને બે રીતે ક્લાસિફાય કરેલા છે, એકને નામ આપેલું છે પ્રાઇમરી ઓક્ઝિલિયરીઝ અને બીજાને નામ આપેલું છે મોડલ ઓક્ઝિલિયરીઝ। મિત્રો, ખાસ કરીને વાત કરીએ મોડલ ઓક્ઝિલિયરીઝની, તો મોડલ ઓક્ઝિલિયરી ખાસ કરીને એ વિશેષ પ્રકારની રચનાઓ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે, જુદા જુદા પ્રકારના એક્સપ્રેશન, જુદા જુદા પ્રકારના મૂડ્સ ઇન્ડિકેટ કરવા માટે એનો ઉપયોગ ખાસ કરીને જોવા મળે છે। તો આપણે કહી શકીએ કે મોડલ ઓક્ઝિલિયરીને જો આપણે અલગ રીતે સમજીએ તો એવું કહી શકીએ કે એનો મોડલ ઓક્ઝિલિયરીનો હેલ્પિંગ વર્બ તરીકે ત્યારે ઉપયોગ થાય જ્યારે તે અલગ અલગ પ્રકારની અભિવ્યક્તિ દર્શાવે, અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન દર્શાવે। પ્રાઇમરી ઓક્ઝિલિયરીની જ્યાં સુધી વાત છે ત્યાં છે ટુ બી, ટુ હેવ અને ટુ। પ્રાઇમરી ઓક્ઝિલિયરી ખાસ કરીને ડુઈંગ વર્બ સાથે મળીને કારની રચના કરે છે, પ્રાઇમરી ઓક્ઝિલિયરી ડુઈંગ વર્બ સાથે મળીને કારની રચના કરે છે, જ્યારે મોડલ ઓક્ઝિલિયરી એક અલગ પ્રકારની જ અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। તો મિત્રો, અહીંયા આપણે એ સમજવાનું રહ્યું કે વર્બને બે ભાગમાં આપણે વહેંચીએ છીએ, એક ડુઈંગ વર્બ અને બીજું હેલ્પિંગ વર્બ। ડુઈંગ વર્બમાં જે પણ ક્રિયાપદો તમે જુઓ છો એ ફક્ત અને ફક્ત ક્રિયા દર્શાવે છે, હેલ્પિંગ વર્બમાં તમે જે બે ક્લાસિફિકેશન જુઓ છો ક્રિયાપદના, જેને કહે છે પ્રાઇમરી ઓક્ઝિલિયરી અને મોડલ ઓક્ઝિલિયરી, પ્રાઇમરી ઓક્ઝિલિયરી ખાસ કરીને ડુઈંગ વર્બ સાથે જોડાઈને કારની રચના કરે છે, અને મોડલ ઓક્ઝિલિયરી એ કેટલીક વિશેષ પ્રકારની વાક્ય રચનાઓ, એક્સપ્રેશન, જુદા જુદા પ્રકારના એક્સપ્રેશન વ્યક્ત કરવા માટેની વાક્ય રચનાઓ બનાવે છે। અચ્છા, આગળની સ્લાઇડમાં આપ જોશો તો વર્બના જુદા જુદા સ્વરૂપો આપેલા છે, આ સ્વરૂપોને આપણે ખૂબ સરળતાથી ટેન્સની જે વાક્ય રચના છે એને સમજી શકીએ એ હેતુથી આ વર્બને મારી અનુકૂળતા પ્રમાણે મેં અહીંયા ઢાળેલા છે। જો તમે એને સમજી લેશો તો અંગ્રેજી જે ટેન્સની વાક્ય રચના છે એ સમજવી બહુ સરળ થઈ રહેશે। પહેલું જે સ્વરૂપ છે એને આપણે કહીએ છીએ ઇન્ફિનિટિવ, એટલે કે ક્રિયાપદનું ટુવાળું રૂપ, જે આપ જોઈ શકો છો સ્ક્રીન પર।
એજ રીતે પ્રેઝન્ટ ટેન્સ નું રૂપ એટલે કે ક્રિયાપદમાંથી ટુ વાળું રૂપ સિવાય મતલબ ટુ કાઢી નાખશો તો એ મૂળ રૂપ આવી જશે, એને આપણે પ્રેઝન્ટ ટેન્સ નું રૂપ અત્યારે કહીશું. પાસ્ટ ટેન્સ નું રૂપ મીન્સ એ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ. ઓકે, ફ્યુચર ટેન્સ નું રૂપ, ફ્યુચર ટેન્સ નું રૂપ નથી હોતું, પણ આપણે અહીંયા તમારી બહુ સરળતાથી તમે ટેન્સ સમજી લો એ હેતુથી અહીંયા આગળ આપણે એની રચના કરેલ છે. કોઈ પણ પ્રેઝન્ટ ટેન્સ નું રૂપ હોય એના આગળ વિલ મૂકી દો એટલે એ બની જશે ફ્યુચર ટેન્સ નું રૂપ. તમે શેલ પણ મૂકી શકો છો. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કોઈ પણ જે પ્રેઝન્ટ ટેન્સ નું રૂપ છે તેના પાછળ આઈએનજી લગાવશો તો એ બની જશે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અને પાસ્ટ પાર્ટિસિપલ એ કંઈક અલગ જ વસ્તુ છે. કેટલીક વખત ક્રિયાપદની પાછળ ઈડી લગાવવું પડે તો કેટલીક વખત પૂરેપૂરું ક્રિયાપદ બદલવું પડે એવું પણ હોય છે. તો એ રેગ્યુલર ઇરેગ્યુલર વર્બનો એક કોન્સેપ્ટ છે જેનામાં આપણે ડિટેલમાં જતા નથી. તમે ફક્ત આપેલ જે ક્રિયાપદો છે એ સમજો તો આપણી આપણે જે ટેન્સ સમજવાના છે આપણા માટે સરળ થઈ જશે. તો ઇન્ફિનિટિવ પ્રેઝન્ટ ટેન્સનું રૂપ, પાસ્ટ ટેન્સનું રૂપ, ફ્યુચર ટેન્સનું રૂપ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ, આ જે પણ તમે વિડીયો પર જોઈ રહ્યા છો સ્ક્રીન પર એને પોઝ કરીને એક વખત ધ્યાનથી જોઈ લો એટલે આગળ હું તમને આ જે પણ કંઈ સમજાવું છું તે તમે સરળતાથી સમજી શકો. અચ્છા, હવે વાત છે કે ટેન્સને કઈ રીતે સમજીશું. ઓકે, તો ટેન્સ સમજવા માટે એક ટેબલ મેં તૈયાર કરેલું છે જેમાં આપણે જોઈ શકીએ કે ટેન્સના પણ કેટલાક સબ ટેન્સીસ હોય છે, જેવી રીતે સિમ્પલ ટેન્સ હોય, કન્ટિન્યુઅસ ટેન્સ હોય અને પરફેક્ટ ટેન્સ હોય. આ સિમ્પલ ટેન્સ પ્રેઝન્ટ હોઈ શકે, પાસ્ટ ટેન્સ હોઈ શકે કે ફ્યુચર ટેન્સ હોય શકે. એ જ રીતે કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોઈ શકે, પાસ્ટ કન્ટિન્યુઅસ હોઈ શકે, ફ્યુચર કન્ટિન્યુઅસ હોઈ શકે. અને પરફેક્ટ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ હોઈ શકે, પાસ્ટ પરફેક્ટ હોઈ શકે અને ફ્યુચર પરફેક્ટ. આમ કાળના ત્રણ મૂળ સ્વરૂપ છે જે છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પણ એના પણ પેટા પ્રકાર છે જેવું કે સિમ્પલ એટલે કે સાદા કાળ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ કાળ અને પરફેક્ટ એટલે પૂર્ણ કાળ. તો આ જે ત્રણ જે આપણે કહીએ પેટા કાળ છે, સાદો, ચાલુ અને પૂર્ણ કાળ, જેને ઇંગ્લિશમાં આપણે સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ કહીશું, એ તમે ડાબી તરફ જોઈ શકો છો. જમણી બાજુ પર તમારે ફક્ત કોઈ પણ સિમ્પલ ટેન્સ હોય, કોઈ પણ સિમ્પલ ટેન્સ, પછી એ પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય, ફ્યુચર હોય, કોઈ પણ સિમ્પલ ટેન્સ હોય તો એની સામાન્ય વાક્ય રચના કહી તો કે પહેલી ઉપર કાળા અક્ષર તમે જોઈ શકો છો, સિમ્પલ સબ્જેક્ટ સોરી પ્લસ વર્ડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સબ્જેક્ટ એટલે કે કરતા અને ઓબ્જેક્ટ એટલે કર્મ અને વર્બ એટલે કે ક્રિયાપદ. તો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ સિમ્પલ ટેન્સ હોય તો એની કોમન વાક્ય રચના શું, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ. ઓકે, હવે અહીંયા આગળ સિમ્પલ ટેન્સ કોઈ પણ હોય તમારે ખાલી વર્બનું રૂપ બદલવાનું છે. શું બદલવાનું છે? વર્બનું રૂપ. બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહેવા દેશો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ બની જશે, પાસ્ટ હશે તો પાસ્ટનું રૂપ મૂકવાનું વર્બનું અને ફ્યુચર હશે તો ફ્યુચરનું. તમે અંડરલાઈન જોઈ શકો છો, વર્બ નીચે અંડરલાઈન છે અને દરેક વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમાં પ્રેઝન્ટનું રૂપ છે, પ્રેઝન્ટ ટેન્સ વર્બ. ઓકે, પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે તો પાસ્ટ ટેન્સનું રૂપ છે અને સિમ્પલ ફ્યુચર હશે તો ફ્યુચર ટેન્સ રૂપ છે. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે, કોઈ પણ પ્રકારનો ચેન્જીસ રહેશે નહીં. જ્યાં સુધી કન્ટિન્યુઅસ ટેન્સની વાત છે તો કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ એક જ કોમન વાક્ય રચના આપણે યાદ રાખવાની છે અને એ છે સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ. પ્રેઝન્ટ પાર્ટિસિપલને આપણે વર્તમાન પૂર્ણ કહીશું. સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ અધર વર્ડ્સ. ઓકે, તો આ એક કોમન વાક્ય રચના છે કોઈ પણ ચાલુ કાળ માટે. આપણે ફક્ત નવ કાળની વાત કરી રહ્યા છીએ, બાર કાળની વાત કરી રહ્યા નથી. એટલે કે સિમ્પલ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, ફ્યુચર પરફેક્ટ, આટલે જ કાળની વાત કરી છે. બાકીના બીજા જે ત્રણ કાળ છે એની વાત થતી નથી. તો એને અનુલક્ષીને જ આ વાત થયેલી છે કે જ્યાં સુધી નવ કાળ હોય તો કન્ટિન્યુઅસ કાળ હોય તો એની કોમન વાક્યના સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ અધર વર્ડ્સ. અહીંયા ફક્ત તમારે ચેન્જીસ ચાલુ કાળમાં શું કરવાનું, જેવો ચાલુ કાળ જો સિમ્પલ છે એટલે સોરી ચાલુ કાળ વર્તમાન છે તો ટુ બીનું વર્તમાનનું રૂપ મૂકવાનું છે, ચાલુ કાળ ભૂતકાળ છે તો ટુ બીનું ભૂતકાળનું રૂપ મૂકવાનું, અને ચાલુ કાળ જો ભવિષ્યકાળ છે તો ટુ બીનું ભવિષ્યનું રૂપ, જે તમે અંડરલાઈન ફોર્મમાં જોઈ શકો છો. પરફેક્ટ કાળની વાત આવે તો પરફેક્ટ કાળની પણ એક જ કોમન વાક્ય રચના છે, સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, તો અહીંયા આગળ ફક્ત હેવ પાસ્ટ પાર્ટિસિપલ જોડવાનું છે તમારે. હેવના જુદા જુદા રૂપ ફક્ત બદલી નાખવાના છે, એક કોમન વાક્ય રચનામાં હેવના રૂપ બદલવાના છે. હેવનું જો વર્તમાન હશે, જો પૂર્ણકાળ વર્તમાન છે તો વર્તમાનનું રૂપ હેવ હેઝનું હેવનું સોરી જો ભૂતકાળ છે તો હેવનું ભૂતકાળનું રૂપ અને ભવિષ્યકાળ છે તો હેવનું ભવિષ્યનું રૂપ. આમ ફક્ત ત્રણ વાક્ય રચના તમે યાદ રાખો તો તમે નવ વાક્ય રચના યાદ રાખી શકો
છો, નવે નવ વાક્યના યાદ રાખી રહી જશે તમને. ફક્ત ત્રણ વાક્યના યાદ જો, સિમ્પલ ટેન્સ કોઈ પણ એની કોમન વાક્યના શું છે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. કન્ટિન્યુઅસ ટેન્સ કોઈ પણ હોય એની કોમન વાક્યના શું છે, સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ. અને પરફેક્ટ ટેન્સ કોઈ પણ હોય એની કોમન વાક્યના શું છે, સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ. અહીંયા આગળ સિમ્પલ ટેન્સમાં પર વર્બ બદલવાનું છે, કાળ પ્રમાણે વર્બ બદલી નાખવાનું છે, ચાલુ કાળમાં કાળ પ્રમાણે ટુ બીનું રૂપ બદલવાનું છે, અને પરફેક્ટ ટેન્સમાં કાળ પ્રમાણે હેવનું રૂપ બદલવાનું છે. એટલે તમારી નવે નવ વાક્યરચના, નવે નવ કાળની વાક્યરચના યાદ રહી જશે. ઓકે, હવે વાત કરીએ કે આને એક ઉદાહરણથી સમજીએ. તો આગળની જે સ્લાઇડ હતી એને જ આપણે એક વાક્યનું સ્વરૂપ આપી દઈએ. તો કર્તાના સ્થાને આપણે આઈ કે વીનો હીનો ઉપયોગ કરી શકીએ. વર્તમાનની અંદર ત્રીજા પુરુષ એક વચનનો નિયમ લાગે એટલે હી રાઇટ્સ થઈ જાય, આઈ સાથે રાઇટ થાય. ઓકે, તો આઈ રાઇટ અ લેટર ટુ માય ફ્રેન્ડ. તો અહીંયા તમે જોઈ શકો કરતા આઈ છે, ક્રિયાપદનું રૂપ રાઇટ, મૂળ શબ્દ છે, પ્રેઝન્ટ ફોર્મ છે, અ લેટર ઇઝ ઓબ્જેક્ટ છે, અને ટુ માય ફ્રેન્ડ અધર વર્ડ છે. ઓકે, એ જ રીતે બીજા વાક્યમાં રાઇટના સ્થાને શું થઈ ગયું છે, રૂટ મતલબ ભૂતકાળનું રૂપ આવી ગયું, અને ભવિષ્યમાં બિલ રાઇટ. આમ ત્રણે ત્રણ કાળની રચના થઈ ગઈ. તમારે ફક્ત એક જ વાક્યના ઉપરની યાદ રાખવાની છે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. વર્બનું સ્વરૂપ બદલવાનું છે. વર્તમાન કાળ હોય, જો સિમ્પલ સાદો કાળ વર્તમાન છે તો વર્તમાનનું રૂપ રાઇટ કે રાઇટ્સ, જો સાદો કાળ ભૂતકાળ છે તો રાઇટનું ભૂતકાળનું રૂપ રૂટ, અને ભવિષ્યકાળ છે તો રાઇટનું ભવિષ્યનું રૂપ વિલ રાઇટ. ઓકે, તો આ સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ સોરી કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ તો ત્યાં પર તમે જોઈ શકો છો કે ટુ બીનું રૂપ જ બદલવાનું છે, બાકીની વાક્યરચના એઝ ઇટ ઇઝ રાખવાની છે. સબ્જેક્ટ પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને અધર વર્ડ્સ એઝ ઇટ ઇઝ છે બધામાં. ફક્ત ચાલુ કાળ વર્તમાન છે તો ટુ બીનું વર્તમાનનું રૂપ છે, ચાલુ કાળ ભૂતકાળ છે તો ટુ બીનું ભૂતકાળનું રૂપ છે, અને ચાલુ કાળ ભવિષ્યનો છે તો ભવિષ્યનું રૂપ છે. એ જ પ્રમાણે પૂર્ણ કાળમાં પણ તમે જુઓ તો એક જ વાક્યરચના યાદ રાખવાની છે, સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અધર વર્ડ્સ. એમાં હેવનું રૂપ કાળ પ્રમાણે બદલવાનું છે. જો પૂર્ણકાળ વર્તમાન છે તો હેવનું વર્તમાનનું રૂપ, જો પૂર્ણકાળ ભૂતકાળ છે તો હેવનું ભૂતકાળનું રૂપ, અને પૂર્ણકાળ ભવિષ્યકાળ છે તો ભવિષ્યનું રૂપ. આમ તમે ત્રણ વાક્યરચના યાદ રાખીને જ નવે નવ ટેન્સની વાક્યરચના યાદ રાખી શકો છો. જો મિત્રો આ કંઈક સમજવામાં તમને તકલીફ પડી હોય કે આ સિવાય વિશેષ કંઈ તમે સમજવા માંગતા હો તો તમે જરૂરથી મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. તો હું તમારા માટે જરૂરથી અલગથી એક વિડીયો બનાવી દઈશ, અને હું ઈચ્છું છું કે અંગ્રેજીની એક પૂરેપૂરી સિરીઝ જ આપના માટે હું બનાવું, કે જેથી જે લોકો કમજોર છે અંગ્રેજીમાં એ લોકો સરળતાથી અંગ્રેજીને સમજી શકે, અને એક સરળ ભાષામાં સિમ્પલ ભાષામાં હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. આશા રાખું કે આ વિડીયો આપને અંગ્રેજીના જ્ઞાનમાં આગળ વધવામાં મદદરૂપ થઈ રહેશે. થેન્ક યુ વેરી મચ.